વલસાડ તાલુકાના તરાજ ગામ ખાતે રહેતા ખલાબ ધનજીભાઈ રાઠોડ આજે કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા હતા. દરમિયાન સ્થાનિકોએ તેઓનું સ્વાગત કર્યું હતું. પલસાણા તાલુકાના તરાજ ગામ ખાતે આજ રોજ હરપતિવાસ બસ સ્ટેન્ડની પાછળ રહેતા ખલાબ ધનજીભાઈ રાઠોડનો ગત તારીખ 26મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે માત્ર 9 દિવસની સારવાર લીધા બાદ ખલાબ રાઠોડ તરાજ ગામ ખાતે પોતાના ઘરે પાછા આવ્યા છે, ત્યારે ગામના સરપંચ, ઉચ્ચ સરપંચ, તરાજ ગામના તમામ સભ્યો સહિત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કિશોરભાઈ પાનવાલા તેમજ તાલુકાના ચીફ ઓફિસર ડોક્ટર સમીરભાઈ ચૌધરી તેમજ અશ્વિનભાઈ અને અન્ય સ્ટાફ દ્વારા ફૂલ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખલાબભાઈ રાઠોડ પોતે ખારી ફરિયામાં રહેતા ત્યાંના રહીશો દ્વારા ઢોલ નગારાથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કિશોર પાનવાલા, અધ્યક્ષ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ સુરત. આ જે દર્દી છે, તેને ક્યારે રિપોર્ટ કરાવ્યો, તેને ક્યારે લઈ ગયા હતા? આ દર્દી ખલાબભાઈ રાઠોડ ગામ તરાજ, એમણે 25 તારીખે શરદી ખાંસીની ફરિયાદ કરતા આરોગ્ય ટીમે એમનો સેમ્પલ લીધો હતો. 26 તારીખના રોજ એમનો રિપોર્ટ પોઝિટિવ આવતા એમને સુરત સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જે આજ રોજ સ્વસ્થ થઈ આજે વતન પરત ફર્યા છે. એમનો ગામ લોકો તથા આરોગ્ય પરિવાર તરફથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને મેં એમને ઔપચારિક પૂછપરછ કરતાં સિવિલની સારવાર અને ત્યાંની વ્યવસ્થા વિશે પૂછતા એમણે સંતોષ વ્યક્ત કર્યો કે સારવાર ખૂબ સારી છે અને જમવાનું જમવાનું પણ ખૂબ સારું છે અને હાલ એવો એકદમ સંપૂર્ણ સ્વસ્થ છે. તો હજુ એમને કેટલા દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે? હજુ 7 દિવસ એમણે ક્વોરન્ટાઈન રહેવાનું છે. હજુ 7 દિવસ ઘરે રહેવાનું છે? હા, ઘરે ક્વોરન્ટાઈન રહેવાનું છે અને તેઓ સંપૂર્ણ સારસગર આપી રહ્યા છે. ક્વોરન્ટાઈન થયું હતું એમને પણ જે કંઈ સુખ સુવિધા આપી એ ગામવાળાના સાથ સહકાર અને એકતાથી આપણે જે સુવિધા આપી એ ખરેખર બિરદાવવાને લાયક છે. અને આજે મને ગર્વ થાય છે કે મેં તરાજ જેવા સંગઠિત ગામમાં આરોગ્ય કર્મચારી તરીકે સેવા આપું છું. તો આ પ્રસંગે જેમણે જેમણે ગામમાં સેવા આપી એમનો હું સરળથી આભાર માનું છું અને ખલાબ ટકા માટે પણ તાળીઓ છે. તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન કિશોરભાઈ પાનવાલાએ તેમજ સરપંચ અને ઉપસરપંચ દ્વારા આજ રોજ આરોગ્યની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમના કામને પણ બિરદાવવામાં આવ્યા હતા અને ત્યાંના જ ગામજનોએ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને કેતનભાઈ રાણા દ્વારા જરૂરી સલાહ એમજ સૂચન પણ આપવામાં આવ્યા હતા. રમેશ કંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.